नमस्ते विद्यार्थी मित्रों, नवयुग स्कूल द्वारा आयोजित डिजिटल लेक्चर श्रेणी में आप सर्वनु हार्दिक स्वागत करूँ छूँ। आपणे अगाउना लेक्चर में चेप्टर 5 दुनिया जोवानो रस्तो ए आपणे भणी गया। आजे आपणे चेप्टर 6 जेनुं नाम छे भंगार वेचनारे आपणे भणवानुं छे। तो चालो शुरुआत करिए। बाळमित्रो, तमने खबर छे तमारा घरनी आजूबाजूमां तमारा घरनी आसपास लारी लईने भंगार वेच लेवावाळा नीकळे छे। ए लोको आपणा पासेथी एटले के आपणे न जोती होय एवी वस्तु एटले के रद्दीना कागळ, લોખંડ, પિત્તળ અને પ્લાસ્ટિક એ આપણે નકામી વસ્તુ આપણે એને આપી દઈએ છીએ અને એના બદલામાં આપણે પૈસા લઈએ છીએ। એ લોકો લારીમાં આ ભંગાર લઈને એક મોટી ભંગારની દુકાન હોય ત્યાં એ વેચે છે અને ત્યાં તેઓ મોટી રકમ કમાય છે। તો આપણા ચેપ્ટરમાં પણ એક કિરણ નામની સ્ત્રી છે, એ પણ ભંગાર વેચવાનો ધંધો કરે છે। તે પોતાના બાળપણની વાત કરે છે કે હું નાની હતી ત્યારે જ મારા પિતા એટલે કે એના પપ્પા એ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા અને પછી એના મમ્મી બીજાના ઘરે નોકર તરીકે કામ કરતા હતા અને કામ કરીને એ ભાઈબહેનને ભણાવતા હતા। કિરણને પણ 8 ધોરણ સુધી એના મમ્મીએ ભણાવી પછી કિરણના લગ્ન કરાવી દીધા। તો કિરણના લગ્ન કરાવ્યા તો એના પતિ પણ જાજુ એવું કમાતા નહીં, એ પણ એક ચાની દુકાનમાં જતા હતા। તો કિરણે વિચાર્યું કે લાવ હું પણ એક સ્વતંત્ર ધંધો ચાલુ કરું। તો એણે પહેલાં દરજી અને બંગડીની દુકાન ખોલી પણ એ કાંઈ જાજી ચાલી નહીં। તો એણે વિચાર્યું કે હું ભંગાર વેચવાનો ધંધો ચાલુ કરું। તો એણે નકામા કાગળ, પ્લાસ્ટિક, લોખંડ અને પિત્તળ હોય એ બધાના ઘરેથી નકામી વસ્તુઓ લઈ અને ભંગાર વેચવાનો ધંધો ચાલુ કર્યો અને ધીમે ધીમે કરીને એણે એક ભંગારની મોટી દુકાન ખોલી નાખી અને ત્યાં તે ભંગાર વેચતી હતી અને મોટી રકમો કમાવા લાગી। તો આવી જ રીતના એણે એના પતિની ઘરમાં ખૂબ જ આર્થિક રીતે મદદ કરી। તો કિરણ નાની હતી ત્યારે તેને ગણિત વિષય બહુ ગમતો નહોતો, પરંતુ તેને હવે થયું કે મને ગણિતમાં ખૂબ જ રસ જાગવા લાગ્યો છે, કારણ કે ભંગાર વેચવામાં કોઈ પણ ધંધો કરવામાં આપણને ડગલેને પગલે ગણિતની તો જરૂર પડે છે। આપણને ધંધામાં પણ મૌખિક રીતે ગણતરી કરીને આપણે ધંધો ચલાવી શકીએ છીએ। તો મિત્રો, હવે બોર્ડ ઉપર લખ્યું છે, નીચે આપેલી નોટની કિંમત શોધો। એમાં પહેલું ₹100ની 5 નોટ બરાબર ખાલી જગ્યા, તો આપણે ગણતરી કરશું। ₹100ની 5 નોટ કીધી છે એટલે કે 100ની 1 નોટ, બીજી નોટ, ત્રીજી નોટ, ચોથી નોટ અને 5મી નોટ। તો 100 પછી એમાં 100 ઉમેરીએ એટલે કે 200, પછી એમાં પાછા 100 ઉમેરીએ એટલે 300, 400 અને 500, તો ₹500 થાય। ₹100ની 5 નોટ બરાબર ₹500 થાય। ત્યાર પછી બીજું, ₹2000ની 2 નોટ બરાબર ખાલી જગ્યા, 2000ની 2 નોટ કીધું છે તો આપણે લખવાનું 2000ની 1 નોટ, બીજી નોટ એટલે કે 2000, એમાં પાછા 2000 ઉમેરીએ તો 4000, તો ₹4000 થાય। ₹2000ની 2 નોટ બરાબર ₹4000 થાય। હવે ત્રીજું, ₹200ની 2 નોટ બરાબર ખાલી જગ્યા, તો 200ની 1 નોટ અને 200ની બીજી નોટ, તો 200 એમાં પાછા 200 ઉમેરીએ એટલે કે 400, તો ₹400 થાય। ₹200ની 2 નોટ બરાબર ₹400 થાય। હવે આ બાજુ નીચેના પ્રશ્નોના જવાબ લખો। પહેલું, ₹20ની કેટલી નોટ ₹180 થાય, તો આપણે એમાં ભાગાકાર કરવાનો, 180 ભાગ્યા 20, તો 20ના ઘડિયામાં 180 ક્યાં આવે છે આપણે જોવાનું, તો 20 નવા 180, તો 20 નવા 180, 0માંથી 0 બાદ કરીએ તો 0, 8માંથી 8 બાદ કરીએ તો 0, 1માંથી 1 બાદ કરીએ તો 0, તો 20ની 9 નોટ 180 થાય। તો આપણે અહીંયા લખવાનું, ₹20ની 9 નોટ ₹180 થાય।
त्यार पछी बीजू रुपया 100, रुपया 50 अने रुपया 10 नी केटली नोट रुपया 230 थाय। तो हवे आपणे अहीं लखवानुं 100 नी नोट आपेली छे, पछी 50 नी नोट आपेली छे अने 10 नी नोट आपेली छे। तो आपणे 100 नी एक नोट लईए तो 100 × 1 = 100। त्यार पछी 50, तो 50 नी केटली नोट लेवानी? 2। 50 × 2 એટલે કે 100। તો 100 પછી એમાં પાછા 100 ઉમેરીએ એટલે કે 200। તો આપણે કેટલાક રૂપિયા કરવાના છે? 230। તો હવે 30 રૂપિયા વધ્યા, તો 10 ની કેટલી નોટ લેશું? 3। તો 10 × 3 એટલે કે 30। તો 100 પછી એમાં 100 ઉમેરીએ એટલે 200 અને એમાં 30 રૂપિયા ઉમેરીએ એટલે કે 30, 230, તો 230 રૂપિયા થાય। બાળ મિત્રો, તમારે આજે હોમવર્કમાં નીચે આપેલી નોટની કિંમત શોધો, એટલે કે આ બે અને નીચેના પ્રશ્નોના જવાબ લખો, એટલે કે આ બે દાખલા એ તમારે આજે હોમવર્કમાં લખવાનું છે। જય શ્રી કૃષ્ણ।